હેલો સ્ટુડન્ટ્સ આઈ એમ પ્રીતમ સર ફ્રોમ ઇંગ્લિશ એક્સપ્રેસ આજે આપણે જે નવો શબ્દ શીખવાના છે એ છે ડાયલ્યુટ જે લોકડાઉનના સંદર્ભમાં લેવામાં આવ્યો છે ડાયલ્યુટનું ગુજરાતી મિનિંગ નબળું થાય છે તમે જોઈ શકો છો એની સ્પેલિંગ ડીઆઈએલયુ ટી ઈ છે અને એને ડિલ્યુટ નહીં ડાયલ્યુટ તરીકે બોલવાનું કે વાંચવાનું છે જેમ કે તમારા મોબાઈલ ફોનમાં તમે સાયલેન્ટ મોડ તો કરતા જ હશો તો સાયલેન્ટની સ્પેલિંગ એસઆઈએલ ઇ એન ટી છે તો આપણે એને સિલેન્ટ નથી સાયલેન્ટ બોલીએ એવી જ રીતે આપણે ડિલ્યુટ નહીં ડાયલ્યુટ બોલીશું આવી જ રીતે બીજા ઘણા શબ્દો છે જે અમારા રીડિંગ કોર્સમાં અમે જણાવ્યા છે જે વિશે અમે તમને આગળ જઈને જણાવશું ડાયલ્યુટ એક એક્જેક્ટિવ છે જેને આપણે ગુજરાતીમાં વિશેષણ કહીએ છીએ જેમ આપણે જોયું એનો અર્થ ગુજરાતીમાં નબળું થાય છે આપણે ઘણીવાર લાકડું નબળું છે કે પછી નદીનો પુલ નબળો છે કહીએ એવી જ રીતે ડાયલ્યુટનો પણ આવો આપણે જોઈએ હાલના લોકડાઉનમાં ડાયલ્યુટ શબ્દનો કેવી રીતે એક રિપોર્ટર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે ક્લિયર રાપ એઝ ફાર એઝ સેન્ટર ઇઝ કન્સર્ન ટુ ધ કેરલા ગવર્મેન્ટ સ્ટ્રિક્ટલી સેડ દેટ યુ જસ્ટ dilute the ગાઈડલાઇન્સ which ધ સેન્ટર has laid ડાઉન ઓકે okay. તો જેમ આપણે જોયું રિપોર્ટર બોલે છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન્સને કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો નબળું ગણી શકે નહીં હવે આપણે જોઈએ ડાયલ્યુટનો મૂળ અર્થ ઇંગ્લિશમાં શું હોય છે નોટ કન્ટેનિંગ વેરી મચ ઓફ સમ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હવે આપણે મિનિંગ ઇન ઇંગ્લિશ શીખવાની કેમ જરૂર છે આ શું છે શું આ શીખવું જરૂરી જ છે આ સવાલો તમારા માઇન્ડમાં કદાચ આવ્યા હશે તો આપણને ખબર જ છે બધા ઇંગ્લિશ શબ્દોનું ગુજરાતી અર્થ કાઢીને એને સમજવા જશું તો સમય ઘણો જાય છે અને ઘણીવાર ગુજરાતી અર્થ ઇંગ્લિશ સેન્ટેન્સ સાથે બંધ બેસતો નથી એટલે જેમ જેમ આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થતું જશે તેમ તેમ આપણે ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરીનો ઉપયોગ છોડીને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ડિક્શનરીનો ઉપયોગ કરવો જોઈએ જેમાં બધા ઇંગ્લિશ શબ્દોનું મિનિંગ ઇન ઇંગ્લિશ આપેલું હોય છે આ કરવાથી તમારે ઇંગ્લિશની થિંકિંગ સ્કિલમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે જેનાથી તમારી ઇંગ્લિશ સ્પીકિંગની ફ્લુએન્સી પણ ઘણી સારી થશે હવે આપણે જોઈએ ડાયલ્યુટના સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ કોઈ જગ્યાએ આ ઇંગ્લિશના શબ્દો હશે તો એનો અર્થ પણ ઓલમોસ્ટ નબળું જ હોય છે ફર્સ્ટ છે થેન પછી છે થેન્ડ વોશી વોટરી વીક અને વીકેન્ડ વીક આ શબ્દને તો તમે સાંભળ્યો જ હશે આ બધા વિશેષણો નો ઉપયોગ તમે ડાયલ્યુટની જેમ તમારા વાક્યોમાં કરી શકો છો અને ડાયલ્યુટ એટલે નબળું ના વિરુદ્ધાર્થી જેને ઇંગ્લિશમાં એન્ટુ કહેવાય છે જે આ મુજબ છે એનરીચ્ડ ફોટિફાઈડ કોન્સન્ટ્રેટેડ ઇવેપ્યુરેટેડ આ બધા શબ્દો તમને થોડા મુશ્કેલ કે નવા લાગતા હશે કેમ કે આ શબ્દોને અંગ્રેજીમાં હાઈ ફિકવન્સી વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને મોસ્ટલી આ શબ્દો સાયન્સની બુક્સમાં વધારે વપરાય છે જો તમે સાયન્સના સ્ટુડન્ટ છો તો તમે આ શબ્દોથી ઘણીવાર પરિચિત થયા જ હશો ચાલો હવે લાસ્ટમાં ડાયલ્યુટનો સેન્ટેન્સમાં યુઝ કેવી રીતે કરી શકાય એ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ મેડ ઇટ ક્લિયર દેટ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરેટરીઝ કે નોટ ડાયલ્યુટ ઇટ્સ ગાઈડલાઇન્સ ઓન ધ નેશન વાઈડ લોકડાઉન જેનું ગુજરાતી ભાષાંતર આવી રીતે થાય છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દેશવ્યાપી લોકડાઉન અંગેના માર્ગદર્શિકાઓને નબળા કરી શકે નહીં તો આજે આપણે જોયું કે ડાયલ્યુટ શબ્દનો અર્થ એનું ઇંગ્લિશ મિનિંગ એના સિનોનિમ્સ એન્ટોનિમ્સ અને સેન્ટેન્સમાં ઉપયોગ હવે તમે તમારું કોઈ પણ એક ઇંગ્લિશ સેન્ટેન્સ ડાયલ્યુટનો ઉપયોગ કરીને બનાવો ભલે ખોટું પડે એકવાર ટ્રાય જરૂર કરો અને ઇન્સ્ટિટ્યૂટના વોટ્સએપ નંબર સેવન સિક્સ ડબલ ઝીરો વન એટ સિક્સ ડબલ થ્રી વન પર મોકલાવો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે